તારીખોને આવકારે છે। કચ્છની અંદર એક જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 5 નગરપાલિકાઓ, કારણ કે આપણી પાસે આ વખતે મુંદ્રા નગરપાલિકા નવી બની છે, ની ચૂંટણી જ્યારે યોજાવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આજથી ઘણા સમય અગાઉથી જ આની તૈયારીઓ ચાલુ કરી દીધી હતી। કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય કેશુભાઈની આગેવાનીમાં આ ચૂંટણી ચોક્કસપણે કચ્છની પ્રજાના આશીર્વાદ રૂપી ભારતીય જનતા પાર્ટી જીતશે એનો અમને વિશ્વાસ છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર જે ગુજરાતમાં સરકાર છે અને સરકારની સાથે હંમેશા કચ્છ રહ્યું છે। છેલ્લા 3 દાયકાથી કચ્છની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો કબજો છે અને ફરી પાછો આ કબજો ભારતીય જનતા પાર્ટીને પ્રજારૂપી આશીર્વાદથી મળશે એમાં શંકાને કોઈ સ્થાન નથી। કચ્છના સાંસદ આદરણીય વિનોદભાઈ ચાવડા જ્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બન્યા છે ત્યારે તેમની પણ વિશેષ જવાબદારી છે। પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહભાઈ વાઘેલા જે એક છવાયા કચ્છી તરીકે ધીમે ધીમે ઓળખાય છે એમની પણ જવાબદારી છે કચ્છમાં ચૂંટણી જીતાડવાની। એટલે સૌ સાથે મળીને ટીમ ભાજપ થઈને લડશું અને જીતશું એનો અમને વિશ્વાસ છે। આ વર્ષે આપ અને એઆઈએમ અહીંયા કચ્છમાં પદાર્પણ કર્યું છે, ત્યારે તમને શું લાગે છે? ગુજરાતની અંદર ક્યારે પણ ત્રીજો મોરચો સક્સેસ નથી થયો। ભૂતકાળ તમે ગુજરાતનો જોઈ લેજો, જીપીપી બન્યું હોય, રાજપા બન્યું હોય, શંકરસિંહનું, ક્યારે ગુજરાતમાં ત્રીજો મોરચો સક્સેસ નથી થયું। કચ્છની જો વાત કરીએ તો કચ્છની અંદર આજથી સુધી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કોંગ્રેસની સીધી લડાઈ હોય છે। હું આ બંને પાર્ટીઓને આ લડાઈમાં ક્યાંય લાંબે અંશે પણ જોતો નથી। ખાસ કરીને જોવા જઈએ તો ઉમેદવારો આ વખતે રિપીટ થશે નહીં કે એવી પણ વાત થાય છે, એ શું છે? ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલિકા છે, અમારા નિરીક્ષકો અલગ અલગ વિસ્તારમાં જશે, લોકો પાસેથી મંતવ્ય લેશે, ઉમેદવારીના દાવા સ્વીકારશે, આ લઈ અને કચ્છ ભાજપને આપશે, કચ્છ ભાજપની સંકલન મળશે અને કચ્છ ભાજપની સંકલન પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને આ નામ આપશે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય કરશે કે નવા ચહેરાઓ કે જૂના ચહેરાઓ। એટલે ભારતીય જનતા પાર્ટીનો સર્વસ્વ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ હોય છે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે પણ નિર્ણય લેશે એ અમારા કાર્યકર્તાઓ સ્વીકારશે। ખાસ કરીને આ વખતની વિકાસની રણનીતિ શું રહેશે? ભારતીય જનતા પાર્ટી હર હંમેશા વિકાસના નામે મત માંગ્યા છે અને વિકાસના નામે પ્રજાએ અમને મત આપ્યા છે। આપણે એક વાત કરું કે 2001નો ધરતીકંપ એનો આજે 20 વર્ષ પૂરા થાય, જ્યારે 26 જાન્યુઆરી થવા જઈ રહ્યા છે, ત્યારનું કચ્છ ને આજનું કચ્છ દૃષ્કે ને ભૂષકે વિકાસ કરી રહ્યું છે, એનો શ્રેય કોઈને પણ જાતું હોય તો ભારતીય જનતા પાર્ટીને જાય છે। ઉમેદવારોની પસંદગી માટે શું કાર્યક્રમ ઘડી કઢાયો છે? અમારા નિરીક્ષકોની નિમણૂક થશે, નિરીક્ષકો અલગ અલગ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો સેન્સ લેશે, સેન્સ લઈને કચ્છના કચ્છ ભાજપને આપશે, કચ્છ ભાજપની સંકલન બેસશે, સંકલન આ નામ લઈ અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ પાસે જશે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ આ નામમાં ની ઉપર મોર મારશે।